મમ્મી છેલ્લા 3-4 દિવસથી હું તમને જોઉં છું, તમે કઈ ચિંતામાં હોય ને એવું લાગે છે. હા બેટા, આજે ને તારી અને તારા ભાઈના સફરની ચિંતા છે મને, કે ક્યારે થશે. મમ્મી એમાં ચિંતા થોડી કરવાની હોય, એ તો સમય આવતા બધું થઈ જશે. બેટા ચિંતા તો થાય ને, એક તો તારા પપ્પાની ગેરહાજરી ને તમારા ભાઈ બહેનની જવાબદારી મારા ઉપર. મમ્મી હું ઓફિસ જાઉં છું, મને આવવામાં થોડું લેટ થશે, તો તમે ને શિલ્પા જમી લેજો. બેટા થોડી વાર બેસ ને, મારે તારે થોડું કામ છે. હા મમ્મી, જલ્દી બોલ, મારે લેટ થઈ ગયું. બેટા વિજય, તારી બહેન હવે ઉંમર લાયક થઈ ગઈ છે અને તું પણ. શું મમ્મી? બેટા એક તો આપણે નાના માણસો ને શિલ્પા નાની. જો બેટા તારે બેનને પરણાવી દઈએ ને તો તને છોકરી મળવી મુશ્કેલ છે. તો શું મમ્મી, એમાં શું થઈ ગયું? બેન માટે જો કોઈ સારું ઠેકાણું મળતું હોય તો આપણે પહેલા એને પરણાવી દઈએ, એમ પણ મને લગ્ન માટે કે ઉતાવળ નથી. બેટા આ સમયમાં બધાને બંગલા, ગાડી, પૈસા બધું જોઈએ છે ને આપણી પાસે તો કઈ નથી, છોકરી આપશે કોણ? અરે ના આપે તો કઈ નહીં, તું છે ને મારી સાથે. હે તો પછી ચાલ, હવે મારે ઓફિસ જવાનું લેટ થાય છે, સાંજે વાત કરશું. ઓકે? હા બેટા, સંભાળીને જાજે. હા મમ્મી. મમ્મી તું બેસ, હું બાકી ઘરનું કામ છે ને એ પતાવી દઉં, અને ચિંતા ન કરજે. હવે તારી બેન નું ધોરણ નું સપનું જોવાનું ચાલુ કર્યું છે, અને તારી વાત પણ મેં ઘણી જગ્યાએ કરી છે, ને જ્યાં વાત કરું ને તો લોકો એક જ વાત કરે છે, ને એક તો તું કઈ કામ ધંધો કરતો નથી, ને બીજી બાજુ તારી પીવાની આદત, તારી ખરાબ લતના લીધે સમાજમાં કોઈ છોકરી આપવા તૈયાર નથી. આ તો શું છે, બેનનું સારું ઠેકાણું ગોતીને સક્ષમ કરી નાખો, હું મારું ગોતી લઈશ. બેટા આમ જિંદગી ન જાય, એક તો તારી માની ઘેરા રહે, ને જ્યાં સુધી તારી બેન છે ને એ આપને રોટલા ખવડાવે છે, એ સાસરે ચાલી જશે તો આપણે શું કરશું? બેટા એક ઠેકાણું છે, પણ તારી આ ખરાબ લત છે ને જ્યાં સુધી લગ્ન ના થાય ને ત્યાં સુધી એ લોકોને ખબર ના પડવી જોઈએ. ઠીક છે, તમને જેમ સારું લાગે તેમ કરો, હું બહાર જાઉં. જય શ્રી કૃષ્ણ ચંપાબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ, બેસો. કેમ છે બધા પરિવારમાં? બસ ભાઈ મજામાં છું, પણ એક ચિંતા થાય છે કે મારા દીકરા દીકરીના સગપણ થઈ જાય ને પછી વાંધો નહીં, પછી મને ભગવાન લઈ જાય ને તોય વાંધો નથી. ચંપાબેન થઈ જશે, ઉપર હજાર હાથવાળો બેઠો છે ને, બધું થઈ જશે. એ ચિંતા જે તમને છે ને એ મને પણ છે. હું શું કહું છું, હા મારા પણ છોકરો અને છોકરી છે, અને તમારા પણ છોકરો અને છોકરી છે. હા તો જો ખોટું ના લગાડતા, હા પણ આપણે જો સામસામો કરી નાખીએ તો કેમ રહે? શું વાત કરો છો મનસુખભાઈ, સાચું ને? સાચું સાચું. તો મનસુખભાઈ તમારા ભાઈની ગેરહાજરી છે અને મારી એકની એક દીકરી છે, તે તમારા ઘરમાં દુઃખી તો નહીં થાય ને? હા ચંપાબેન, હું જવાબદારી લઉં છું, તમારી દીકરીને કંઈ નહીં થાય. અને તમારો દીકરો શું કરે છે અત્યારે હાલ? મારો છોકરો કાપડની ફેક્ટરીમાં કામ કરે છે. બરાબર, પણ મનસુખભાઈ કોઈ એને વ્યસન તો નથી ને? અરે ના ના ચંપાબેન, તમે કેવી વાત કરો છો,
તો મનસુખભાઈ, હું મારા દીકરા દીકરીને વાત કરું? હા હા હા, કેમ નહીં. છોકરા છોકરીઓ એકબીજાને જોવે, પસંદ કરે, પછી આપણે વડીલો ડિસિઝન લેવાનું છે. હા ભાઈ, મને આજે ખુશી થઈ, તમે મારી બધી ચિંતા દૂર કરી દીધી. તો હું તમને મારા દીકરા દીકરીને વાત કરી પછી જણાવીશ. હા ચંપાબેન, આપણે સારા ને તો દુનિયા સારી. હા ચંપાબેન, હા આપણી વડીલોને તો હા છે, પણ હું શું કહું છું કે કાલે છોકરા ને છોકરી એકબીજાને જોઈ લે ને જો પસંદ કરે ને તો કરીએ કંકુના. હા ભાઈ, એવું જ કરીએ. તમે તમારા દીકરા દીકરીને લઈને આવજો કાલે મારા ઘરે, અને બે એકબીજાને જોઈ લઈને. મારા મન માને છે કે આ સારું થશે ને જલ્દી શરણાઈને ઢોલ વાગશે. હા હા ભાઈ, હા ભલે ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. બેટા, તને એક વાત કહેવાની હતી. બોલો ને. આપણા એક દૂરના રિલેટિવ છે જેમનું નામ છે મનસુખભાઈ, એ આપણા ગઈકાલે ઘરે આવ્યા હતા. તો એમને પણ દીકરો અને દીકરી છે, અને તું અને તારી બેન છે. તો મેં એમને વાત કરી કે મનસુખભાઈ, એક વાતની ચિંતા છે મને. તો કે બેન, મારે પણ દીકરો અને દીકરી છે, તો આપણે તમે અમારા લગ્ન માટે વાત કરો છો એમ? હા દીકરા. તો એમને આજે બોલાવ્યા છે, એમનો દીકરો અને દીકરીને લઈને. ને બેટા, તમે બંને ભાઈ બહેન જોઈ લેજો, જો એકબીજાને પસંદ આવી જાય ને તો આપણે આ સગ પણ નક્કી કરવાનું છે. જોઈએ, જો સારા માણસો હોય તો આપણને શું વાંધો છે. હા બેટા, આપણે આમ તો ઘણા ટાઈમથી ઓળખીએ છીએ, અને મેં પૂછ્યું પણ છે કે તમારા દીકરાને કોઈ વ્યસન તો નથી ને, કેમ કે તારી બેનને વ્યસની છોકરો પસંદ નથી ને, માટે એમણે કહ્યું કે ના ના, કંઈ વ્યસન નથી, એટલે મેં આ વાત આગળ વધારવાની નક્કી કરી છે. સારું કર્યું. હવે તો કદાચ આવતા જ હશે એ લોકો, પણ તમે શિલ્પાને વાત તો કરી છે ને? હા બેટા, કરી તો છે, પણ તને કહેવાની નહીં. અરે જો આવ્યા. જય શ્રી કૃષ્ણ ભાઈ, આવો બેસો. બેટા શિલ્પા, પાણી લાવતો. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. મનસુખભાઈ, આ મારી દીકરી શિલ્પા. કેમ છે બેટા? અને આ મારો દીકરો. ચંપાબેન, મેં તમને વાત કરી હતી, જો છોકરા છોકરીને એકબીજામાં પસંદ આવે તો સામ સામ ગોઠવી નાખી, શું કહો છો? ભાઈ, અમને શું વાંધો હોય, તમારે જેવું સારું ખોરડું અમને ક્યાંથી મળે? ચંપાબેન, છોકરા છોકરીને એકબીજામાં પસંદ પડે ને તો સગાઈ કરી નાખીએ, ને કારતક મહિનામાં લગ્ન ગોઠવી નાખીએ. મનસુખભાઈ, તમને વાંધો ન હોય તો મારી દીકરી અને સંજય એકાંતમાં વાત કરી શકે? હા હા, કેમ નહીં. હા સંજય. ચા બેટા. સંજય, મેં તમને વાત કરવા માટે એટલા માટે બોલાવ્યા કે તમારો કોઈ વ્યસન તો નથી ને? અરે ના ના, એવી શું વાત કરે છે, મારે કોઈ જ વ્યસન નથી. ખરાબ વ્યસનના લીધે મેં મારા પપ્પાનો જીવ ગુમાવ્યો છે, એટલે જ કે દારૂની લત બહુ જ ખરાબ છે, અને એના જ લીધે જ મારા પપ્પા એનો જીવ ગુમાવ્યો છે. તો તારે એવું કોઈ વ્યસન તો નથી ને? ના કીધું ને મેં, તું ખોટી ચિંતા ના કર, મારે કંઈ જ વ્યસન નથી. સારું,
ચલો જઈ અંદર. હા આવી ગયા બેટા. શિલ્પા બેટા પસંદ છે? હા ઠીક છે. એક બીજા છોકરા છોકરી જોઈ લીધું તો કરીએ કંકુના, બાકીની વાત ફોન પર કરીશું. ચંપાબેન અરે સોરી, હવે તો હું મહેમાન કહી શકું તમને? હા હા મનસુખભાઈ કેમ નહીં. સારું ત્યારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મનસુખભાઈ. અરે હા ભાઈ જલ્દીથી કેવડાવજો. હા ભલે ભલે. હા ત્યારે જય શ્રી કૃષ્ણ. પપ્પા હાલો તમારી ચા. હા બેટા હું માંગવાનો જ હતો એ તું ચા લઈને આવી. તું કેટલું ધ્યાન રાખીશ બેટા. થોડા દિવસમાં તે પાર્ટુ ઘર પોતાનો ઘર નાખ્યું છે, મને તારા પર અભિમાન છે બેટા. પપ્પા મને વાંધો ના હોય તો એક વાત પૂછું? હા બોલે બેટા. પપ્પા સંજય રોજ સવારે કામે જાય છે, પણ આજ સુધી મને એ નથી સમજાતું કે એ કામ શું કરે છે અને રાત્રે પણ મોડા ઘરે આવે છે. બેટા એ છે ને કાપડની મિલમાં કામ કરવા જાય છે એટલે કામ માટે વહેલું મોડું થાય, પણ તું ચિંતા ના કર, તું તારા હિસાબે જમી લીધી સમજે બેટા. બેટા હું રૂમમાં જાઉં છું, સંજય આવે ને મેં તું જમવાનું આપી દીધું. સારું પપ્પા શુભરાત્રિ. હા શુભરાત્રિ. અરે સંજય તમે આવી ગયા, તમે બેસો હાથ મું ધોઈ લઉં. આ શું તમે દારૂ પીધો છે? હા હું રોજ દારૂ પીઉં છું અને કઈ કામ ધંધો પણ નથી કરતો, તો શું કરી લઈશ તું? શું કરી લઈશ? સાંભળ તું છે ને તારા મમ્મી કે ભાઈને વાત ના કરતી, જો વાત કરી છે ને તો તારી ખેર નથી, તને હેરાન કરી નાખીશું સમજે. હવે અહીંયા બેઠી છે શું? હે ચાલ એકા એકા. અરે બેટા કેમ રડે છે? તારા સસરાએ કઈ કીધું કે જમાએ કઈ કીધું? ના મમ્મી, એણે આપણને ખોટું બોલીને સગપણ કર્યું છે. શું? સંજય રોજે રાત્રે દારૂ પીને ઘરે આવે છે અને કઈ કામ પણ નથી કરતા, રોજ રાત્રે આવીને મને મારે અને ધમકાવે છે, અને એવું પણ કે જો આ બધી વાત તારા ભાઈ અથવા તારી મમ્મીને કીધી છે ને તો તને જાનથી મારી નાખીશ. કોમલ શું આ વાત સાચી છે? તારો ભાઈ રોજ રાતે દારૂ પીવે છે અને કઈ કામ ધંધો પણ કરતો નથી? ના વિજય, મને આ વાતની કઈ ખબર નથી. સારું કર્યું બેન કે તું અહીંયા આવતી રહે, હવે એને ભાન પડશે. બેટા જો તારી બહેનને અહીંયા રહેવા દેશું ને તો કોમલને પણ અહીંયા નહીં રહેવા દે, જેવું આપણે કરીશું ને એવું જ એ લોકો કરશે. મમ્મી તમે ટેન્શન ના લે, હું એ ખુશ છું તો હું ત્યાં શું કામ જાઉં? હું ક્યાંય નથી જવાની. ઠીક છે બેટા, પણ તારા પપ્પા અને ભાઈ લેવા આવશે તો? ભલે આવે મમ્મી, જોયું જશે, એને પણ ખબર પડે ને આ એકની જિંદગી પાછળ ત્રણ ત્રણ જિંદગીઓ ખરાબ થાય છે, એ લોકોને શું એનું ભાન નથી? બેટા કોમલ શિલ્પાને રૂમમાં લઈ જાય અને બેટા તું ચિંતા ન કર, આરામ કરી લે.
બેન મને માફ કરજો, મારા દીકરાની ખરાબ આદત છે ને મેં તમારાથી છુપાવી, હવે તો હું ઠાકી ગયો છું. મને એમ હતું કે લગ્ન પછી એ સુધરી જશે, પણ ના, એ તો વધુ બગડી ગયો છે. મનસુખભાઈ, તમારો દીકરો કામ ન કરે તો કઈ નહીં, પણ મારી આ ફૂલછેર દીકરીને માર ખાવા પડે, એવું અમે તમારી દીકરી સાથે કરીએ તો કેવું લાગે? અને પૂછો તમારી દીકરીને, અમે કઈ કહ્યું છે? કોઈ વાતની કમી રાખી છે? હા પપ્પા, હું ત્યાં કરતા અહીંયા વધારે ખુશ છું. વિજય અને મમ્મી મારું ખૂબ જ ધ્યાન રાખે છે, અને જો કદાચ તમે મને સાથે લઈ જવા આવ્યા હોય ને તો મને માફ કરજો, હું આ ઘર મૂકીને તમારી સાથે નહીં આવું. ના બેટા, હું તને લેવા નથી આવ્યો, પણ તારા ભાઈને કેમ સુધારવો ને, એ હું તમારી મદદ લેવા આવ્યો છું કે કેમ સુધરે. તમે ચિંતા ન કરો, હું એને ભાન લાવી દઈશ. તમે એક કામ કરો, તમે થોડા દિવસ અહીં જ રહો, ક્યાં જશે અને ભૂખ્યો તરસ્યો એકલા ક્યાં સુધી રખડશે, આ થોડી ભાન આવી જશે. અને હા, એ ઘણી વખત મારી પાસેથી થોડો થોડો કરીને પૈસા પણ ઉછીના લઈ જાય છે. મને કહે છે કે થોડા દિવસમાં આપી દઈશ, પણ મને હવે ખબર પડી કે એની પીવાની લત માટે થઈને મારી પાસેથી પૈસા લઈ જાય છે. ભાઈ, તું ના કહેતો એને કંઈ, થોડા દિવસ પછી હું ત્યાં જતી રહીશ અને હું એમને સમજાવીશ ધીમે ધીમે કરીને, ભલે મારે થોડા દિવસ માર ખાવો પડે. હા બેટા, બહુ થયું હવે. કુટુંબ પરિવાર શું છે એને ખબર છે? હવે એની જવાબદારી તો સમજવી જોઈએ કે નહીં એને? હવે તો એને સીધો કરવો જ પડશે. હા ભાઈ, તમારી વાત એકદમ સાચી છે. એકલો રહેશે ને તો એને આપણી ભાન આવશે. ઠીક છે બેટા, પણ એને ખબર ના પડવી જોઈએ. જો એને ખબર પડશે ને તો નશાની હાલતમાં અહીંયા આવી ને ગમે તેમ બોલશે તમને. તમે ચિંતા ન કરો, હું એમને મારી રીતે મળી લઈશ. પપ્પા, 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 વિજય, તું તને કઈ ભાન ભાન પડે છે કે નહીં? તારા લીધે ત્રણ ત્રણ જિંદગીઓ બરબાદ થાય છે. અરે તું પોતાનું નહીં તો તારી બેન માટે તો વિચાર કર. તું કોણ મને સમજાવવા વાળો? હું પીવું છું તો મારા પૈસા નું પીવું છું ને? તારા પપ્પા પણ આ તારી રોજ રોજ ની મગજમારી ના લીધે ઘર છોડીને ચાલ્યા ગયા છે. તું માણસ છે કે જનાવર? મારી બેન, મારી બેન તો તારો માર સહન કરી લેતી હતી, પણ આ તારો પોતાનો બાપ તારાથી કંટાળીને તારું ઘર છોડીને ચાલ્યો ગયો. હવે તો કઈ વિચાર કર, સુધરી જા. આટલું બધું થયા પછી પણ તને ભાન નથી આવતી? અરે પોતાની જાતે તારી જિંદગી શું કામ બરબાદ કરે છે? મારે છે ને તારી સલાહની જરૂર નથી. હું આમ એકલો શીખ છું, મને મારા હાલ ઉપર છોડી દે. ઠીક છે, જ્યારે તને તારી ભૂલનો અહેસાસ થાય ને ત્યારે મારી બહેનને લેવા આવજે. જ્યારે તારી પીવાની આદત છૂટે ને એ પછી. અને હા, એક વાત સાંભળી લે કે જ્યાં સુધી તું આ લત નહીં છોડે ને ત્યાં સુધી તારી બેન પણ આ ઘરે નહીં આવે, એને પોતે જ ના પાડી છે. એક વાર વિચાર તો કર, તારા જ ઘરના તારાથી થાકી ગયા છે તો બીજાની તો શું હાલત થાય? હવે શું કામ આવ્યો છે? મને માફ કરી દીધો, હું શિલ્પા ઉપર ક્યારે હાથ નહીં ઉપાડ્યો. હું મજૂરી કરીને પણ એનું પેટ ભર્યું.
મારી આ લતના કારણે મારા પપ્પા પણ મને છોડીને જતા રહ્યા છે. પણ હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ, મને માફ કરી દો. મને ત્યાં સુધી ખબર ના પડી કે મારા ઘરને હું જ વેર વિચાર કરું છું. મને માફ કરી દો. અને તારી ભૂલ સમજાણીને એ જ મોટી વાત છે. અને સાંભળ, તારા પપ્પા ક્યાંય નથી ગયા, અમે તો નાટક કરતા હતા, એ તો અહીં જ છે. પપ્પા, મને માફ કરો, હું ખરાબ સંગતે ચડી ગયો હતો. પણ હવે હું તમને ક્યારેય ફરિયાદનો મોકો નહીં આપું. મને માફ કરી દો પપ્પા, મને માફ કરી દો. બેટા, સવારનો ભૂલ્યો સાંજે આવે ને એને ભૂલ્યો ના કહેવાય. પણ તને માફી માંગી હોય ને તો શિલ્પાની માફ. અરે એ જો માફ કરે ને તો શાંતિથી તમે તમારો ઘર સંસાર જીવો, તમે એમાં અમે રાજી છીએ. શું કહો છો ચંપાબેન? હા મનસુખભાઈ, તમારી વાત એકદમ સાચી છે. શિલ્પા, હું માફીને લાયક તો નથી, પણ મને માફ કરી. મેં તને ખૂબ જ હેરાન કરી, મારી, પણ હવે હું સમજી ગયો. હું તારી પાસે હાથ જોડીને માફી માંગું છું. હવે ક્યારે પણ હું આવી ભૂલ નહીં કરું. મને માફ કરી દે. સંજય, તમને ભૂલ સમજાણી એ જ બહુ મોટી વાત છે. હવે આજ પછી ક્યારે દારૂને હાથ નહીં લગાડતા. આજે આ સામ સામે સપનના કારણે એકની ખરાબ આદત આખા પરિવારને વેરવિખેર કરી નાખે છે. પણ હું તો એમ કહું છું કે આ દારૂની આદત બહુ જ ખરાબ છે. અને મનસુખભાઈ, આજે તમારો દીકરો સુધરી ગયો ને, એમ જ ઘણા એવા પરિવારના દીકરાઓ છે જે દારૂની લત હોય છે, એ જો છોડી દેશે ને તમારા દીકરાની જેમ, તો ઘણી સમાજની દીકરીઓની જિંદગી સુધરી જશે જેમ મારી દીકરીની સુધરી ગઈ એમ. હા ચંપાબેન, મારો દીકરો છે ને હમણાં કોલસાની ખાણમાં હતો, પણ વિજયના જવેરીના હાથમાં આવ્યો ને ત્યાર પછી ચમકી ગયો. ભગવાન કે માફ દે રહે, લેકિન જેઠ નહીં હૈ.